મને અહીંયા કેમ બોલાવે છે પપ્પા? કામ હતું? બેટા કામ તું જાણે છે ને, 2 વર્ષ લગ્ન નથી ગયા તારે, અને તો આમ છાસ વારે તારું સાસરું છોડીને અહીંયા આવ્યા કરે, એ વાત સારી ન કહેવાય. તો શું કરું પપ્પા? તમને બધી સિચ્યુએશન ખબર છે ને? ખબર તો છે બેટા, પણ થોડુંક સામાજિક રીતે અમારે પણ છે ને લાંછન લાગે. આ તારા ભાઈ અને ભાભી આજુબાજુમાં લોકોને ખબર પડે કે દીકરી પાછી આવી છે તો વાતું થતી હોય, અને એમને સાંભળવું પડે બધું. અને બાપુજીને ઠીક કાલે જ જે આ બાબુ કા કર્યા ને એ મળ્યા તો બધી બસ તારી જ વાતો કરતા હતા, અને તાર ભાભે મને કહેતા હતા કે દામિની બેનને સમજાવો ને, દામિની બેનને સમજાવો ને, એટલે હવે તું સમજી જા ને તો વધારે સારું બેન. હું શું સમજું ભાઈ, મને એમ કહો, તમે જ કહો છો ને લગ્નને 2 વર્ષ થઈ ગયા, તો ક્યાં છે મારો પતિ? તમને દેખાય છે? બેટા એમાં તો અમે કુમારને શું કહી શકીએ. 1-2 વખત મેં વેવાણને ફોન કરીને કીધું હતું, ને કુમારને કીધું તો બસ એ મને એમ કહે કે બસ હવે કાગળિયા 2-3 મહિનામાં થઈ જશે, વધારે વાર નથી. થોડુંક ત્યાં સરકાર બદલાણી છે ને, એટલે થોડાક નિયમોમાં ફેરફાર થયો છે. આવી બધી વાત મને કરી, પણ બેટા હવે જો તું મારી દીકરી છો એ કંઈ મટી નથી જવાનું બેટા, પણ તારા લગ્ન થઈ ગયા છે એટલે તું પિયરમાં હોય ને એના કરતાં સાસરે શોભે બેટા. પણ તમને મારી સાસુનો સ્વભાવ ખબર છે ને, ત્યાં જઈને શું કરું? 2 વર્ષથી મને એવું કહે છે આજે કાલે આજે કાલે, બસ પેપર રેડી જ છે, વિઝા લાગે એટલી વાર, હવે તો બધું થઈ ગયું છે. ખરેખર બેટા આ તો અમે તને ક્યારેક એવું લાગે કે જાણી જોઈને કૂવામાં નાખી છે. આ તો અમેરિકામાં રૂપિયો ડોલર કમાતો હોય ને, એટલે અમને એમ થયું કે ચલો એક દીકરી તો વિદેશ જઈને પોતાની પ્રગતિ કરી શકશે, અને તું ભણેલ ગણેલ છો બેટા, એટલે અમે આવું વિચાર્યું કે મૃત્યુ વિદેશનો મળે તો વિદેશ જવાનો આપણો ચાન્સ વધી જાય, અને આપણે ખોટા પૈસા બીજી રીતે ખર્ચવાનો પડે ભણવા ગણવાના. પણ ખરેખર અત્યારે તો આપણે અવઢવમાં છીએ કે દામિની તારું શું થશે એ હતું. અને બેન આ મારા હાહરિયામાંથી ફોન આવે ને તોય એમ કે તમારી બેનને તેડી ગયા કઈ કરે છે, તેડી ગયા કઈ કરે છે, બોલ. તો આમાં મારો શું વાંક છે ભાઈ, મને એમ કહો, આમાં હું શું કરી શકું? મારે તો જવું જ છે ને. તો બેન સરીક્ષણ ન્યામન ખબર થોડુંક દુઃખ પડતું હોય છે બરાબર, પણ થોડુંક સહન કરી લેવાય, કારણ કે આ શેરીમાં જો હવે વાતું નથી સાંભળાતી, આ તારી રીતે મારે અને તાર ભાભીને બધાય સાંભળવું પડે છે બાપુજી, હાસી વાત ને. અને છે ને નાની નાની વાતોને લઈને ઝઘડા થાય ઘરમાં, તમારે નણંદ ભોજાઈના કાલ સવારે, એવું નથી ઈચ્છતો બેટા. અને થોડી ધીરજ રાખ ને, હજી લગ્ન 2 વર્ષ થયા છે, 2-5 મહિના જોઈ લે બેટા, અને પછી જોઈશું એવું લાગે તો. પણ અત્યારે તારી ફરજ આવે છે તારી સાસુની સેવા કરવાની. પપ્પા શું 2-5 મહિના ઉજો, ઓલરેડી 2 વર્ષ થઈ ગયા છે અને લગ્ન થઈ ગયા છે, સાસરું છે સાસુ છે, પણ એ શું કામનું જે અમારો પતિ જ નથી? બેટા તારી વેદના સમજી શકીએ છીએ અમે, પણ હવે સંજોગો જ એવા છે તો અમે શું કરી શકીએ? મમ્મી પણ નથી ને, તો તમે જ મને કહો, તમે એકલા રહો છો તો તમને કેવું લાગે છે? એકલા રહેવું તો બેટા જેલ જેવું લાગે, પાંજરું સોનાનું હોય કે લોઢાનું, પાંજરું તો પાંજરું જ હોય છે બેટા, પણ સૌ સારાવાળા થશે, થોડી ધીરજ રાખ, ભગવાન પર ભરોસો રાખ બેટા. નહીં પપ્પા, મેં ઉમ્મીદ મૂકી દીધી છે બેટા, આમ આટલું જલ્દી છે ને હિંમત ન હારી જવાય. હવે આમાં કંઈ નહીં થાય પપ્પા, જો ભગવાનને મારી સામે જોવું હોત ને તો 2 વર્ષે રાહ ના જોડાવે. પણ બેટા હવે તો છોકરો કદાચ વિદેશથી અહીંયા પાછો આવે, અને તારે ત્યાં ન જવું હોય ને તો પેપરની કાર્યવાહી કરવી પડે આપણે, તારી ફાઇલ છોકરાવાળાએ મૂકી દીધી હોય, અને અડધું કામ તો પતિ હોતન ગયું હોય, અને જો હવે પાછા આપણે અડધેથી પાછી પીછેહટ કરવીને તો નો આઈના રહેવી નો ન્યા ના રહેવી કાંઈ. તો હું ક્યાં જવાની ના પાડું છું પપ્પા, હું જઈશ ને, પણ સાસરું ત્યારે જ ગણાય જે પતિ હોય, અને ત્યાં મારો કોઈ પતિ નથી એટલે ઘરમાં હું જવા નથી માગતી.
પણ બેન એ વાત તારી સાચી, પણ તને તો ખબર છે ને કે આ દીકરી હોય ને એના સાસરે શોભે, અને આ તારી વાતનો નિવેડો નથી આવતો, ન કરાય પછી તારું કાક આગળ વિચારીએ. જો બેટા, તારા સુખ દુઃખની જવાબદારી આ પરિવારની છે, અમારી છે. બસ બે પાંચ મહિના થોડી ધીરજ રાખ બેટા, અને તારી સાસુ પાસે તું જાને ત્યાં થોડી એની સેવા કર, અને કદાચ ભગવાન રાજી થાય ને તો અમેરિકાના વિઝા તારા આવી જાય બેટા. હું એ ઘરમાં તો નહીં જાઉં, પણ તમને લોકોને જો બોજ લાગતી હોય ને તો મને કહી દો, હું મારો બંદોબસ્ત કરી લઈશ. બેન, આમાં બોજની નથી વાત, પણ જો અમારા બે વચ્ચે કાંઈ વાંધો ન આવે ને એવું તું આ ઘરમાં રહેજે. વાંધો નહીં, તમને એટલી જ નડું છું ને, હું આ ઘરમાંથી જતી રહીશ. બિચારી દામિનીનો પણ કંઈ વાંક નથી. એક છોકરી જ્યારે પત્ની બને છે ને ત્યારે એના પતિ સાથેના કંઈ કેટલાય સપનાઓ હોય છે, એની સાથે જિંદગી જીવવાના. પણ ત્યાં મારી દીકરી એકલી પડી ગઈ છે. પણ બાપુજી, એ બધી વાત સાચી, પણ કાલ હાનની વાત કરું બરોબર, તો મીરાએ તો બરોબર જ ચાક બનાવ્યું હતું ને, તો યાદ દામિની કે ભાભી થોડુંક ચાક કે થોડુંક તીખું કરજો ને, એવી વાત કરવાની ક્યાં જરૂર છે? હા બેટા, મને એ જ વાતનો ડર છે. ક્યાંક છે ને એના વધારે અહીંયા રહેવાથી આ નણંદ ભુજાઈના સંબંધો ન બગડી જાય, નો ભાઈ બહેનના સંબંધો બગડે, આ એની ચિંતા મને સતાવે છે. હશે, થોડી ધીરજ રાખીએ અને ભગવાન પર ભરોસો રાખીએ, બીજું તો આપણા હાથમાં કાંઈ નથી. સાચી વાત છે બાપુજી, હવે જે આગળ થાય તે. કેમ છે? મને શું વાંધો હોય, સારું જ છે મને, બોલો. કઈ નહીં, સાંજે તારી તબિયત બરાબર નહોતી એટલે ત્યારે પૂછ્યું. મારી તબિયત સારી ન જોઈ ને વાંચો આ હેડલાઈન છે ને એ વાંચો. નણંદના કારણે ભાભીએ પોતાનું સાસરું છોડ્યું અને માવતરના ઘરે જઈને ગળા ફાંસો ખાધો. એટલે મારી તબિયત હવે ક્યાંથી સારી હોય? તું કહેવા શું માંગે છે? જો અશોક, મને છે ને આ પનોતી છે જે આ ઘરમાં પોસાતી નથી, હા, એને જે કરવું હોય ને કરે, પણ દામિની છે ને હવે મારા ઘરમાં નહીં રહે, બસ. આ વાત તમે બાપુજીને કીધી કે આના કારણે અમારા બે જણાને વાંધો આવે છે, પણ હવે એ એક બે મહિનાનું કહે છે દામિની, અને એના કાગળિયા છે ને અત્યારે તૈયાર થાય છે. હે મારા પ્રભુ, તમે કેટલા ભોળા છો, બે ત્રણ મહિના કરીને અહીંયા અહીંયા પડી રહેશે ને તો આપણું કાંઈ ભેગું થવાનું નથી. આ છે ને છે જેમથી પનોતી જેવી, જ્યાં જાય ને ત્યાં બધાને હેરાન જ કરે છે, સમજો તમે, આના પગલા સારા નથી. હા પણ એ તારી વાત સાચી, અત્યારે કેટલી સમજાવી અને તો એ એમ કહેશે મારે અહીંયા ક્યાં રહેવું, મને તેડી જાય તો મારે જવું છે એમ કરે છે. ખબર છે કે ત્યાં કોઈ તેડી જાય એવું છે નહીં, અને આમ જો તેડી જાય ને તો ન્યાય હેરાન થાય એમ જ છે, કારણ કે બેનબાનો જીભડો આવડો છે અને લખણ તો એવા છે ને કે હેરાન જ થવાની છે આખી જિંદગી. કાંઈ નહીં, તું છે ને વધારે ચિંતા નહીં કરતી, એનો રસ્તો કાંક નીકળશે. શું વધારે ચિંતા નહીં કરતી, આ હેડલાઇન્સ વાંચું ને આવા છાપાઓમાં વાંચું ને તો મને તો ટેન્શન થઈ જાય છે કે ક્યારેક મારો આવો વારો ન આવે. એવો વારો તારો થોડો આવવા દઉં. તમે શું કરી લેવાના, તમે આખી જિંદગી કાંઈ કર્યું છે નહીં, પલોઠી વાળીને બેઠા જ રહો છો જ્યાં જાવ ત્યાં. પણ મારથી જેટલું થાય એટલું હું બોલું છું. તે કાલ હાંદની વાલી વાત કીધી હતી ને કે મેં બરોબર શાક બનાવ્યું, તોય દામિનીએ આમ કીધું, એ હોતે વાત મેં બાપુજીને કહી દીધી. બોલ. તો બાપુજીને તો લાડકી છે, બાપુજીને ગમે એટલું કહેશો એમને કંઈ ફેર પડવાનો નથી. કઈ કહીને બાપુજીને કીધું, શું ફેર પડે, કરો એને અહીંયાથી ઘરની બહાર કાઢો, એના લગ્ન કરાવો, એને એના સસરામાં મોકલો, એને છૂટું કરાવો, એનું જે કરવું એ કરો, પણ એ મારા ઘરમાં નહીં, બસ. તમારી કેટલી સેવા કરું, તમને કોઈ દી હેરાન કર્યા મેં? નહીં,
તો પછી એમ ડાયુ થઈને રહેવું પડે સસરાના ઘરમાં, પણ આને બુદ્ધિ જ નથી સાચું. અને હા હોય એમ તો હારા છે, અને આને મેં એમ કીધું થોડુંક દુઃખ સહન કરવું પડે ને હા હરિયામાં તો દુઃખ સહન કરી લેવાનું. અને આમ પણ અશોક જો ને, જાતા ભેગી તિજોરીની ચાવી કોઈ હાથમાં ના આપી દે, આપણે આખા ઘરની તિજોરીના જુડા જો હાથમાં લેવા હોય ને તો 5-10 વર્ષ સહન કરવું પડે. તમે જુઓ આપણે બે છીએ કે નહીં, તો એ બાપુજી બધો વ્યવહાર ચલાવે છે ને. આપી મને કોઈ દિવસ તિજોરીની ચાવી, મને કાંઈ વહીવટ કરવા દીધો તો બસ. પણ તમારી બેનને છે ને ત્યાં બધા વહીવટ કરવા હોય એટલે શું કટકી થાય ને પૈસામાં, એટલે એની સાસુ તો સારી જ છે, વાંક છે ને તમારી બેનનો જ છે. આ વાત વિચારવા જેવી તો ખરી, કારણ કે એકય વાર એમ નથી બોલી કે હું આવું નહીં થવા દઉં. મેં તો એને એમ કીધું કે અમારે બે જણા વસાવે, તું ઝઘડો નહીં કરાવતી, અમારું ધ્યાન રાખ, જેને કર તારું ઘર જેમ ભાંગવાને હારે છે ને એમ મારું ભાંગ છે. હા તો હવે તો જો આવું નવું રહેશે તો ઘર તો ભાંગવાનું જ છે, ભલે તમને ગમે એટલો પ્રેમ કરતી હોય, પણ તમારી બેનના હિસાબે છે ને ક્યારેક આપણું ઘર તૂટી જશે જોજો તમે. નહીં સમજો તું એવું બોલ માં, કારણ કે મેં ઘણી છોકરીઓ જોઈ ત્યારે મારો મેળ પડ્યો છે, ખબર છે ને. મને બધી ખબર છે, તમને કોઈ આપે એમ નહોતું અને મારા મા બાપે આપી દીધી, એ બધી મને ખબર જ છે. એ વાત જવા દો, અત્યારે વાત કોની કરવાની છે, તમારી બેનની. મુદ્દો શું છે એને ઘરમાંથી બહાર કાઢવાનો? વાંધો નહીં, હું હવે કાક વિચારી હાલ ને. આમ ચપટી વગાડીને બહાર કાઢો અને ભલે ખાવાનું છે તે બનાવ્યું હોય ખાવાનું લે, ખાવાનું જ હોય ને. હું શું બનાવું ખાવાનું, મને આવડે જ કઈ સારું બનાવતા. અને આમે સાંભળો ને, જો મને છે ને આમ થયા તાવ આવે છે કે નહીં, મને છે ને આ ઘરનું કઈ ખાવાનું ભાવતું જ નથી, સાવ કડવું કડવું જ લાગે બધું. બહારથી લઈ આવો ને આજનો દિવસ, એને શાંતિથી ખાઈ લેશું બે. એમ કરવું છે, એમ કરવું છે નહીં એમ જ કરવાનું છે. ઊભા થાવ ને જમવાનું લેવા, બહુ ભૂખ લાગી છે મને. હમણાં કલાક પહેલા નાસ્તો કર્યો તો હજી મેં, તોય ખબર ને આ ભૂખ જ લાગ્યા કરે છે મને તો. હા તો પેલો સમોસા વાળો આમો મળ્યો ને, એણે એમ જ કીધું હતું. શું કીધું હતું? એ કે આ આજ એ કે મારે સારો વેપાર થયો, એ કે તમારી શેરીમાં મારો વેપાર સારો હાલે છે. તો ભલે મારું કઈ નથી બોલ્યો ને. નહીં પણ તઈ મને એવું લાગ્યું હતું કે મારે ઘરવાળીને છે ને સમોસા બહુ ભાવે છે, એટલે એણે ખાધા તો હશે. ખાધા તો હોય જ ને, આમ જો નાસ્તા વાળો આવે તો એને થોડો જવા દેવાનો હોય કઈ, એને બિચારાને ધંધો તો કરવાનો હોય ને. હું તો છે ને એનું સારું વિચારતી હોય કે હું 2-4 સમોસા ખાઉં ને તો એને થોડીક આવક થઈ જાય, 2-5 પૈસાનું કામ થઈ જાય, એટલે હું ખાતી હોય. બાકી મને એવો કઈ ખાવા પીવાનો મોહ નહીં. અને હું કહું નકર 4 વાગે એ પાછો આવશે ત્યારે નાસ્તો કરી લેજે. ચાવ ને આમ કહું છું ભૂખ લાગી છે તો ધીમી વાતમાં તો સમજે જ નહીં, પણ કઈ બોલો. અને સાંભળો આપણા બેનું જ લાવજો, બધાને લાવવાની જરૂર નથી કઈ. મેડમ આ બધું બાકી છે, હજી કેટલી વાર લાગશે? હા તો કરું છું ને ભાભી. હા તો કેટલી વાર લાગશે? આ શું કર્યું ભાભી તમે? આ શું કર્યું એટલે શું નણંદબા? મારા હાથ ખરાબ હતા ને તો ખંખેર્યા, કચરો નાખ્યો. એક મિનિટ, હા ઉપર છે ને પાછું તમારે સાફ ના કરવું પડે એટલા માટે. ભાભી હજુ કચરો કાઢી રહી છું ને પોતા કરું છું. પણ મેં ક્યાં ના પાડી છે કે તમે પોતા નથી કરતા? આ બધા પડીકા ઉપર પડ્યા હોય કે નહીં તો ત્યાં વાર લાગે કામ કરતા, એટલે છે ને આ બધું કચરામાં એક સાથે નીકળી જાય. કચરો ઓલરેડી નીકળી ગયો છે, પોતા કરવાના હતા. તો એનો મતલબ આ બધું પડી રહ્યું હતું ત્યાં તેમ? તો હું પ્લેટફોર્મ સાફ કરી નાખેત ને. દામિની બેન તમે છે ને ખરેખર બહુ જીકજીક કરો છો, મને છે ને તમારો સ્વભાવ જ નથી ગમતો. મેં શું જીકજીક કર્યું? કહું તો છું કે આ બધું છે ને કચરા સાથે નીકળી જાય એમ. તો તમે એમ કહો કે કચરા વડાઈ ગયા છે, અને જો કચરા વડાઈ ગયા હોય તો પ્લેટફોર્મ ઉપર આ બધા કાગળિયા શું કરતા હતા? ભાભી તમને પ્રોબ્લેમ શું છે? જો હવે તમે મુદ્દો ખોલ્યો છે ને તો મારી એક વાત સાંભળી લ્યો. તમે છે ને અહીંયા મને સહેજેય ગમતા નથી. મારો મતલબ છે કે તમે શોભા નથી દેતા બેન, તમારા લગ્ન થઈ ગયા છે, તમારે હવે માવતરની ઘરે ના પડી રહેવાનું હોય. ભાભી તમને ખબર છે ને કે હું અહીંયા કેમ રહું છું? હા તમારા લખણના કારણે, તમારી આદતો જેટલી ખરાબ હોય તો રહેવું જ પડે. હવે મને ખબર પડી કે તમારા સાસુ છે ને એમનો કંઈ જ વાંક નહીં હોય, પણ તમે જ આવા છો
કામ કરવાના ઢંગ નથી, બોલતા નથી આવડતું, અને બસ સારા એવા કપડાં પહેરીને ફેશન કરતા આવડે તમને? ભાભી એમાં શેના લખણ? હું 2 વર્ષથી અહીંયા રહું છું એ વાત સાચી, પણ 2 વર્ષથી મેં તમને કોઈ કામ કરવા દીધું છે? કરવા ક્યાંથી દો બેન, હું તમારા માથાની છું, એમ તો હું એ કાંઈ કરું એમ નથી. અને રહી વાત બીજી, આ છે ને, કામ કરો કે ન કરો એનાથી મને કોઈ જ મતલબ નથી, પણ તમે અહીંયા રહો છો ને તો મને શરમ આવે છે. જ્યારે પણ કુટુંબમાં 5 માણસ વચ્ચે જઈએ ને, પ્રસંગમાં તહેવારમાં, તરત તમારી વાત નીકળે છે કે તારી નણંદ પાછી કેમ નથી જતી? એનો ઘરવાળો તો અમેરિકા રહે છે, આટલા પૈસાવાળા છે, તોય ટકતી કેમ નથી? શું કહે બધાને કે બેન બામાં ઢંગા નથી એમ? તો ક્યાં જાઓ ભાભી, તમે જ કહો ને, આ એકમાત્ર મારું ઘર છે, સાસરું તો રહ્યું નથી. એ તમારો વાંક છે, સાસરું કેમ નથી રહ્યું? એ રહ્યા તમારા સાસુ. સાસુની સેવા કરો, ત્યાં રહો, અને પતિ સાથે શાંતિથી વાત કરી અને શાંતિથી રહીએ ને, સારો સ્વભાવ રાખીને, તો પતિ પણ આપણને સાચવે જ. આ રહ્યા તમારા ભાઈ, કેમ 7 વર્ષમાં મને કોઈ દુઃખ નથી મળતું? કારણ કે હું શાંતિથી રહું છું, તમારી જેમ નથી. ભાભી મને ત્યાં જવાનો કોઈ વાંધો નથી, પણ મારી સાસુ પણ માનવી જોઈએ ને. એ તો આપણામાં હોય બધું, સાસુને કેમ મનાવવી, કેમ રાખવી, કેમ રહેવું. બ્રાહ્મણ છે ને એ ફેરા ફેરવી આપે, એ કે તમારું ઘર ના ચલાવી દે, બસ બધું અમારે શીખડાવવાનું તમને હવે. સારું, હું જતી રહીશ, મારી સાસુ મને લેવા આવશે ને એટલે હું જતી રહીશ. બેન હું છે ને સાચું કહું છું, મને ખબર છે તમને મારા શબ્દો કડવા જ લાગતા હશે, પણ હવે શું થાય જો, તમારે આજ નહીં તો કાલે સાસરે તો જવાનું જ છે, તો પછી એના કરતાં વહેલી તકે વયા જાઓ ને, તો અમારી ઇજ્જત એ જળવાઈ રહે અને તમારી જિંદગી સુધરી જાય. ના ભાભી તમારી વાત સાચી જ છે, દીકરીના લગ્ન થઈ ગયા પછી દીકરી એના પિયરમાં ના શોભે. તમને જેમ નથી ગમતું કે તમારી નણંદ તમારા ઘરે રહે, સાચી વાત છે, હું જતી રહીશ. હા સારું, સારો વિચાર કર્યો છે તમે, તમે તમારા સસરાના ઘરે શાંતિથી રહ્યો ને તો મારા દિલને ઠંડક રહે, કે અમારા બેનબા છે ને એ શાંતિથી રહે છે. સારું હાલો, હવે જલ્દી કામ પતાવો, પછી બાર બધું કામ છે ને એ પણ કરી નાખજો, હા ને? હા, અને હવે રોવો નહીં, આ તો તમારા સારા માટે બોલું છું બેનબા હું. હો તમે જાઓ. હા, કેવા નસીબ છે, પતિ હોવા છતાં પતિ નથી, ને આ ઘર મારું છે પણ મારું નથી. હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ માસી, કેમ છો? એ જય શ્રી કૃષ્ણ, મજામાં. હો માસી, આ તમે શું કરી બેઠા છો? કેમ આ જો ને, તમે ઓલીને અહીંયા મોકલી છે ને, અમારા આખા ઘરનું જીવવાનું મુશ્કેલ કર્યું છે એને. આ તો જીવવાનું હેરાન તો હું મારું થઈ ગયું છે, આ મારો દીકરો વિદેશમાં જઈને બેઠો છે, એનું ડાચું જોવા નત માંગતો. શું કરું એ જ નથી સમજાતું, જોવો ને, 5 પૈસાનું કામ કરતા નથી આવડતું, ના બોલવાના ઢંગ છે, બસ આવડે તો સારા કપડાં પહેરતા ને મેકઅપ કરતા. એ વાત તો સાચી જ છે, સાચું કહું? હા, એ ગઈ ને તો મને અહીંયા ઘણી ઉપાધિ થઈ ગઈ છે. કેમ, શું થયું વળી? અરે તમને ખબર નથી, આ ઘરના કામ કોણ કરે? હવે મારે ઉંમર થઈ, મારાથી એટલા કામ નથી થતા પહેલાંની જેમ. માસી જો હું સાચું કહું ને, જો આમ તો તમારે ને મારે કેવું બને, મા દીકરી જેવું બને કે નહીં, એટલે હું તમને સલાહ આપું ને તો એને તમારી ઘરે લઈ જાઉં. જો તમારી નોકરાનીના પૈસા એ બચી જાય અને ગામમાં ઇજ્જત એ બચી જાય ને, કે છોકરાની વહુ તો હારે જ રહે છે. જો મારી વાત સાંભળો, હું તો આવું લેવા માટે, પણ મારું છે ને આખા બોલી હું, પછી મારાથી રહેવાય નહીં, તમારા સસરાને લાગે ખોટું, એટલે મારો એવો વિચાર છે તમારા વરને કહો ને કે એને મારા ઘરે મૂકી જાય. માસી મારા સસરા છે ને એ થોડાક છે ને જૂના વિચારો વાળા છે, તમે સમજો, એ મૂકવા નહીં આવે, પણ હા તમે તેડવા આવો ને તો મને લાગે છે કે મોકલી જ દેશે. તમે છે ને સમજતા નથી, હું તો એમ કહું કે મહિને આપણા 5,000 બચે છે ક્યાં, એ જોવાનું હોય. વાત તો છે ને 100% કીધી તે, પણ શું શું થયું હવે? હારું હારું, હું આવીશ એને તેડવા. હા પછી જો તમારા હાથમાં આવી જાય ને, તમારે એને જેમ રાખવું એમ રાખજો ને, તમે એને ભૂખી રાખો, હેરાન કરો, જે કરવું હોય તમારી જ છે, પછી અહીંયા પાછું કોઈ રાખવાનું તો છે નહીં, એટલે છે ને ગામમાં ઇજ્જત સચવાઈ રહે, ઘરના કામ થાય, પૈસા બચે, અને એ કે તમારી મનમરજી એની ઉપર ચાલ્યા કરે. હા વાત તો સાચી કીધી તે, હાલ ને હું આજે જ એને તેડાવીને લઈ આવું મારા ઘરે. સારું ત્યારે જલ્દી આવજો, જય શ્રી કૃષ્ણ. આજે અને માસી.
આપણા વચ્ચે વાત થઈ આપણા વચ્ચે જ રાખજો. એ હા હો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આને લાવું ને તો મારું એક કામ તો સારું થઈ જાય. આ ઘરના ઢહરડા કરવા પડે એ ન કરવા પડે. અને બીજું, આટલા દિવસથી કોઈને હેરાન ગતિ નથી કરી, તો હવે એને ચાલુ કરું હેરાન ગતિ કરવાની. જય શ્રી કૃષ્ણ. વેભાઈ આવવાનું ખ્યાલ તો નહીં જ આવે ને, કારણ કે તમારી દીકરીને તો તમારા ઘરમાં પડ્યું રહેવું છે, એને સાસરીમાં તો આવું ગમતું જ નથી. ના બેન, એવું નથી સાવ. જુઓ ને, આજકાલ કરતા કરતા આ બે વર્ષ તો સમય વીતી ગયો અને કુમારના કંઈ ઘરખા જવાબ નથી આવતા. એના કારણે ક્યાં પહોંચ્યા, કેટલું અટક્યું છે. હવે આમ મારી દીકરીને ત્યાં એકલું અટોડું લાગતું હોય એટલે અહીંયા પિયરમાં ભાઈ ભાભી રમતા છીએ એટલે આવતી હોય. અરે પિયરમાં રહેવાની પણ રીત હોય, ત્યાં સાસુ એકલી છે. હા, એ કઈ હાલતમાં છે, બીમાર છે, એને ખાવા પીવામાં તકલીફ પડતી હશે. ક્યારેક ખબર અંતર તો પૂછાય ને ફોનમાં, પણ તમારી દીકરી તો ખબર નહીં કયા જમાનામાં જીવી રહી છે. એને તો એમ જ છે કે વર સાથે જ જીવાય, બાકી સાસુ હોય કે ઘરના કોઈ બીજા મેમ્બર આ તો સાસરિયામાં કોઈ લેણા દેણા જ નથી. ના બેન, સાવ એવું નથી. અમે દીકરીને સમજાવીએ છીએ કે ખરું ઘર તો તારું છે ને સાસરી જ કહેવાય. પિયરમાં તો આવતી જતી રહે, પણ અહીંયા પણ તું વધારે રહે ને તો તારા ભાઈ ભાભીને અમારે બધાને સાંભળવાનું થાય. પણ હવે એ જીત લઈને બેઠી છે અને જે નાદાન છે શું કરીએ અમે. અચ્છા, એને નાદાનિયતમાં એ તો ખબર પડે છે કે મારો વર મને વિદેશ નથી લઈ ગયો, પણ એ નથી ખબર પડતી કે મારી સાસુ ત્યાં એકલા છે, એમની સેવા કરાય, ઘરમાં ધ્યાન અપાય. અરે અત્યારથી ઘડાશે તો કાલે જઈને વિદેશ જવાનું થાય ને તો ઘડાશે, નહીતર શું કરશે. પણ મારી બેનને તો ત્યાં આવવું જ છે. પણ આ તમે બે મહિનાનું કીધું હતું કે ત્યાં કાગળિયા તૈયાર થઈ જાય અને વિઝા આવી જાય એટલે ડાયરેક્ટ અમેરિકા જ જવું છે. બરાબર, તો પછી અમારે કયો રસ્તો લેવો. હા, તો કાગળિયા ન થાય ને અમેરિકા જવાનું ન થાય તો શું સાસરીમાં નહીં રહેવાનું. હા, સાસુની સેવા નહીં કરવાની, ત્યાંનું ધ્યાન નહીં રાખવાનું. વાહ ભાઈ વાહ, આ તો નવો ચીલો. મારો દીકરો જો એને અમેરિકા લઈ જાય તો જ મારા ઘરે રહેવાનું, નહીં તો નહીં. એમ બેટા, લગ્ન થયા પછી પતિ સાથેનો જીવન જીવન એના પર કોડ હોય. જો અમે તમને પહેલાં જ ચોખવટ કરી હતી કે લગ્ન કરીને મારો દીકરો તરત અમેરિકા જતો રહેશે. પછી અમે કીધું જ હતું કે તમારી દીકરીની ફાઇલ મૂકાશે એ દિવસે એ પણ વિદેશ જશે. પણ ધીરજ તો ધરવી પડે ને માણસને. એવાની બધી જ વાત અમે દામિનીને સમજાવી છે બધી જ રીતે. પણ હવે એનું મન ત્યાં ઓછું રાજી રહી છે, ઓછું માને છે. અને એને જો વેભાઈ, બસ એનું મન રાજી રહે ન રહે મારે કાંઈ જાણવું નથી. દામિનીને બોલાવો, મારે એને મારી સાથે મારા ઘરે લઈ જવી છે. આ કેટલા દિવસથી મારી તબિયત સારી નથી રહેતી ને મારી સાથે અને મારી સાથે ઘરનું કોઈ વ્યક્તિ નથી. દામિની, અને આમ પણ ત્યાં હું એકલી છું, મારી સાથે રહેશે ને તો થોડું એને સારું લાગશે. જય શ્રી કૃષ્ણ. આ પપ્પાને ત્યાંથી સાસુના ઘરે આવવાનો વિચાર થાય છે કે પછી અહીંયા જ રહેવું છે? સાસુને એમ થાય કે હું મારી વહુને લઈ જાઉં તો હું આવી જાઉં. લો બોલો, અહીંયા તો ઊંધી ગંગા વહે છે. તમારી દીકરીને એમ નથી ખબર પડતી કે ક્યારે સાસુને ફોન કરીને પૂછાય, એના ખબર અંતર લેવાય, હું આવું છું મમ્મી એમ કહેવાય. ના, આ તો સાસુ લેવા આવે તો તમારી દીકરી આવે, કારણ કે તમારી દીકરીને તો તેડાવી પડે ને વારે વારે. આનાથી પહેલાં પણ હું બે વાર લઈ ગઈ હતી અને હવે છે ને હું લેવા આવી છું, એને ક્યારેય પાછી આવવા નહીં દઉં. અને પાછી આવશે ને તો આપ મેળે આવવાની હોય તો આવે, હું ક્યારેય લેવા નહીં આવું. સમજી ગયા? એ બધું છોડો ને, પહેલાં એ કહો કે તમારા દીકરાના શું સમાચાર છે. ઓહો, મારા દીકરાના સમાચાર પૂછવા છે? પણ સાસુમાં તમારી તબિયત કેમ છે?
એ નથી પૂછવી નહીં. મારા સાસુમાં તો મને બહુ સારા દેખાય છે. આ તમારી દીકરીનો જીબડો છે ને 10 ફૂટ લાંબો છે, એને ખાલી બોલતા જ શીખવાડ્યું છે, બાકી કોઈ વસ્તુમાં તમે કાંઈ ચપળતા નથી આપી. જો બેન, આ તને તારા સાસુ તેડવા આવ્યા છે ને તોય અમારે આવા શબ્દો સાંભળવા પડે છે, એટલે હવે આ વખતે જાશો ને તો જરીક તુંય આ દુઃખ સહન કરજે. હા ભાઈ, વાંધો નહીં, હું જતી રહીશ, તું ચિંતા ના કરીશ. હા, અને આમ ભાઈ ભાભીના માથે ક્યાં સુધી પડ્યા રહેવાનું? મફતના રોટલા તોડવાની આદત પડી ગઈ છે તને, એના કરતાં સાસરીમાં આવ, બે કામ કર, સાસુની સેવા કર, પુણ્ય પણ મળશે અને છે ને શરીરે તંદુરસ્ત રહેશે. બેટા, અમારે છે ને હવે વધારે વાતો નથી સાંભળવી, અને વિવાન તમે લઈ જાઓ એને, અને જો ત્યાં તારે તારા સાસુની સેવા કરવાની છે ને એ ઘર સંભાળવાનું છે, બાકી બીજી કોઈ તકલીફ હશે ને તો અમે આવશું તમે તારે. મારા ઘરમાં કોઈ તકલીફ નહીં પડે તમારી દીકરીને. હો, અને દરેક વહુએ છે ને પોતાની સાસરીમાં કામ કરવું પડે, એ તમારી દીકરી કરશે, વધારાનું કંઈ કરવાની જરૂર નથી. એ જ તો વાંધો છે મમ્મી, હું તમારા માટે વહુ છું, દીકરી નહીં. બસ હવે બસ, આ મેલો ડ્રામા બંધ કર અને ચાલ સીધે સીધે આપણા ઘરે. જય શ્રી કૃષ્ણ. બાપુજી, હવે બેનને અકલ આવી જાય ને તો સારું, હવે એ નૈયાને ટકવી જોઈએ તો શું છે કે હવે આપણું ઘરે સારું હાલે, નકર તો પાછી આવશે તો પાછું આપણે હતું એનું. એ જો બેટા, દામિની ગમે તેમ તો એ આપણા ઘરની દીકરી છે, અને એનું સુખ જોવું ને એ આપણી બધાની જવાબદારી છે. એ ગઈ તો છે પોતાના મનને મારીને, હવે જોઈ કેટલો સમય પાછી ત્યાં ટકે છે. એ હાસી વાત. હરે કૃષ્ણ. આ શું છે મમ્મી? આ શું છે મમ્મી? એમ તારા બાપના ઘરેથી અહીંયા શું તને આરામ ફરમાવા લાવી છું? હા, તારી આરતી ઉતારવા લાવી છું. એ કાન ખોલીને વાત સાંભળી લેજે, આ ઘરના જેટલા કામ છે ને, કચરા પોતા, વાસણ, કપડાં, રસોઈ, બહારની શાકભાજી લાવી, દૂધ લાવી, આ બધા છે ને તારે કરવાના છે. હા પણ મમ્મી, હજુ હમણાં હું કચરું કાઢીને જ બેઠી છું. કચરું કાઢીને બેઠી છે? હા, કચરું કાઢીને બેઠી છે ને. આ દેખાય છે તને? દેખાય છે, બધે ધૂળ પડી છે. સારું ચાલ ને, તે કચરો વાળી લીધો ને તો પોતા કોણ કરશે? તારો બાપ. મમ્મી, એમાં પપ્પાને શું કામ વચ્ચે લાવો છો? મમ્મી, એમાં પપ્પાને શું કામ વચ્ચે લાવો છો? આ મોબાઈલ લઈને બેસીને ટક 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 કરવાની આદત છે ને હવે છોડી દેજે, બધું તારા બાપના ઘરે ચાલતું હશે, મારા ઘરે નહીં, સમજી? તો તમે આજ બધું સંભળાવવા માટે મને મારા ઘરેથી લાવ્યા છો? ના ના, મારી સેવા કરાવવા, આ ઘરનું કામ કરાવવા, આ બધું કરવા તને લાવી છું, સમજી? તો એમ કહો ને કે તમે વહુ નહીં નોકરાણી લાવ્યા છો? વાહ, તે તો તારા મોડે જ કબૂલી લીધું કે તું વહુ નહીં નોકરાણી છે. હા, નોકરાણી છે. તારા બાપને ત્યાં જઈને પડી દીને, તારા બાપના ઘરે રહેવાનો તને બહુ શોખ છે ને? હા, બહુ શોખ છે ને. અને એમ છે ને કે મારો દીકરો અમેરિકા છે તો તું તારા બાપના ઘરે પડી રહે? નહીં, યાદ રાખજે હું છે ને તારી સાસુ છું, સાસુ, અને મને ખબર છે મારી વહુ પાસેથી મારે કઈ રીતે સેવા કરાવવી, સમજી ગઈ ને? તો મેં કે તમને ના પાડી છે કે હું તમારી સેવા નહીં કરું, પણ એટલીસ્ટ તમે આવી રીતે તો વાત ના કરો. એ ચાલ, આ તારા છે ને આસુડા પાડવાના રહેવા દે, અને તને ખબર છે ને અહીંયા નથી તારા પિયરિયા કે નથી બીજું કોઈ, એટલે બસ આ નાટક રહેવા દે બેટા, અને ઝાડુ પકડ, ઝાડુ કાઢ. સારું સારું, કામે લાગો. બરાબર ધ્યાનથી
એક મિનિટ, કરો કામ, બરાબર ધ્યાનથી કામ કરો, અને હાથમાં જોર ના હોય ને તો કરીશ, પણ કામ તો બરાબર જ કરાવીશ, સમજી ને? ચાલ કર. પણ મમ્મી, હું કામ તો કરું છું, તમે શું કામ આવી રીતે બોલો છો ને, આવું વર્તન કરો છો મારા જોડે? બસ 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 બસ, મારે કંઈ નથી સાંભળવું. 2 વર્ષથી તારા બાપના ઘરે બહુ આરામ કરી લીધો ને, બહુ થયું. ચલો હવે કામે લાગો. પણ મમ્મી, હું મારા શોખથી તમારા પપ્પાના ઘરે નહોતી ગઈ ને, તમારો દીકરો લગ્ન થયા ને ત્યારનો વિદેશ છે, એક પણ વાર મને મળવા કે મને લેવા માટે નથી આવ્યો. તો તારા બાપના ઘરે હતી ત્યારે મારો દીકરો તને લેવા નતો આવ્યો ને, તો અહીંયા જ રહે ને, કામ કર, થોડું શીખી જઈશ, અને મારો દીકરો ઈચ્છશે ને ત્યારે તારા માટે ફાઇલ મૂકશે, બરાબર? હવે બસ રહેવા દે. તો એમને મારા જોડે લગ્ન શું કામ કર્યા? હવે એ તો મારા દીકરાને ખબર, મારા દીકરાને મેં કીધું કે આવી છોકરી છે, તને ગમે છે, અને હા પાડીને મેં લગ્ન કરાવી દીધા, બરાબર? અને તને એમ લાગતું હોય ને કે મારા દીકરાએ તારી સાથે લગ્ન કરીને બહુ તારી સાથે ખોટું કર્યું છે, તો ખોટું, સમજી? ચાલ કામે લાગી જા. પણ એ કામે લાગ. મારા જીવને કે ચેન નથી પડતો, અમારી દીકરી એના સાસરે ગઈ દામિની, એને મહિનો વીતી ગયો, અને જ્યારે પણ ફોન કરું છું ને ત્યારે હા બાપુજી, હા હા હા, બસ આટલું બોલીને ફોન કટ કરી નાખીશ. મને તો ક્યાંક એવી શંકા જાય છે કે મારી દીકરી સાથે કાંઈક અમંગળ તો નહીં થાય ને. આમ જોતા તો એની સાસુ જે કહે છે એ સાચી વાત છે, પણ કદાચ ને પોતાનો સ્વાર્થ સાધવા માટે થઈને મારી દીકરીને પરણે ત્યાં રાખવા માંગતી હોય, એવું પણ બની શકે. ખરેખર આજના કળીકાળમાં માણસને ઓળખવો ને એ ખૂબ મુશ્કેલ છે. કોઈને ચાખીને એ જાણી તો નથી શકાતું ને કે આ માણસ કડવો નીકળશે કે મીઠો નીકળશે. ખરેખર માણસની ભીતર શું ચાલતું હોય છે અને માણસ બહાર શું બતાવતો હોય છે, ખરેખર આડંબરી દુનિયા થઈ ગઈ છે. હોય કંઈ અને દેખાડે કંઈ, અને એમાં અમારી દામિની જેવા કે કેટલી દીકરીઓના જીવન ભરખાઈ જતા હોય છે, એના સપનાઓ તૂટી જતા હોય છે, પણ આ સમાજનો ઢાંચો જ એવો છે કે બાપને પોતાની દીકરીને પિયરમાં ન રાખતા સાસરીએ પરાણે મોકલવી પડે છે, એનું મન હોય કે ન હોય. થાકી ગયો છું, હવે શું કરવું ને કંઈ ખબર પડતી નથી. કેમ બાપુજી, તમે ટેન્શનમાં હોય એવું લાગે છે. સારું થયું બેટા તું આવી ગયો. આ તને હું શું કહેતો હતો કે દામિની અને સાસરે ગઈ એને 1 મહિનો વીતી ગયો છે, પણ મારું દિલ છે ને હજી કંઈક મને છે ને ગોઠતું નથી. મને એમ લાગે છે કે મારી દીકરી ત્યાં દુઃખી હશે, એટલે એક કામ કરને, તું બધા આટો મારતો આવ ને, હું પાછો જઈશ ને તો વિવાહને પાછું ખોટું લાગી જશે. અરે બાપુજી, તમે આટો મારવાનું ક્યાં કરો છો? એને કાંઈ વાંધો હોય તો આ દર ખરે પાછી વી આવતી જ ને, હે? તો આજ ખરે વી આવી ન હોય. અને બીજી વાત એ કે એને છે ને આમ થોડું ખોટું લાગી ગયું હોય, કારણ કે એના પરાણે બધું કામ કરવું ને આન તેન, બરાબર? કારણ કે આ એટલે
એટલા દિવસ આપણે ઘરે રોકાણે ને એટલે મને ખબર પડી ગઈ કે એનો સ્વભાવ વધારે, લગ્ન પછી હા વાવો થઈ ગયો છે. બેટા એવું નથી, તું એક બહેનનો ભાઈ છો, એનો વીરો છો, તને રાખડી બાંધે છે. દામિની, શું તારે એટલી પણ ફરજ નથી કે બેન સુખમાં છે કે દુઃખમાં જઈને તપાસ તો કરો? જો બાપુજી, ફરજ હતી આ મારે, એના લગ્ન આપણે કરાવવાના હતા એ કરાવી દીધી બરાબર, અને આ દુઃખ પડ્યું તો અહીંયા આપણે એટલા દિવસ રાખી, હવે વધારે આપણે નથી રાખવી, નકર પછી આ જો મારી ઘરવાળી પછી એકવાર વહી જાય ને તો પછી આવું પછી પાછી નહીં આવે, એ તમને ખબર છે ને. હા, તું કેવો ભાઈ છો, કેટલો સ્વાર્થીલો છો, તારું દાંપત્ય જીવન સુખી રાખવા માટે થઈને બેન ભલે કદાચ દરિયામાં ડૂબકી મારે કે કૂવો પૂરે, તને કાંઈ ફરક નથી પડતો. અને બાપુજી, આ બધું થાય છે ને આ આહુડા પાડો પાડવાનો વારો આવ્યો છે ને તમારી લીધે, કા ખારા સંસ્કાર આપ્યા હોત ને બેનને, હે તો આ કાંઈ થાત જ નહીં, આ તમે જ મોઢે સડાવી અને આ ખાય રેગાઈ ને એટલે જો આ પાછું આવવું પડે એની લીધે જ આ બધું થાય છે. બેટા, સંસ્કારનો પ્રશ્ન નથી આમાં, આમાં એનો પતિ અહીંયા જ નથી, એની ગેરહાજરી છે, એ વિદેશ રહે છે, અને અહીંયા એકલા આટલું એને જીવન કેમ કાઢવું ને એ તને ક્યાં ખબર છે? અહીંયા ઘર છે, ન્યાય ઘર છે, ન્યાય રહેવામાં એને શું વાંધો છે, ન્યાય છે ને વધારે કામ કરવા પડે, સમજ્યા તમે? અને અહીંયા આવે તો ક્યાં કાંઈ કામ કરતી, આખો દી બેઠી બેઠી ખાતી. સારું, એ તમને તો કાંઈ કીધું નથી થતું, તમારે તો બેન કદાચ હોય કે ન હોય શું ફરક પડે તમને? હા, લાગે છે તમારે મારું ઘર ભંગાવવું છે. આજના સંતાનોને મા બાપે ગળથૂથીમાં કેવાય સંસ્કાર આપ્યા હોય, પણ કોણ જાણે કેમ સંગત ફેરને લીધે કે આજના યુગને લીધે એમની વિચારધારા સાવ બદલાઈ જાય છે. પોતાના હોવા છતાં એ પોતાના નથી ગણતા, અને બસ સ્વાર્થના સંબંધોને જ નિભાવવા માટે દિવસ રાત એક કરે છે, જે ક્યારેય શક્ય નથી, ક્યારેય શક્ય નથી. તો પતિદેવ, હમણાં તો છેલ્લા મહિનાથી બહુ ખુશ લાગો છો તમે. ખુશ તો થવું જ પડે ને, તારી ઈચ્છા પૂરી થાય એમાં મારે ખુશ તો થવું જ પડે. થેન્ક યુ મારી ઈચ્છા પૂરી કરવા માટે, પણ મને તો છે ને આના સાસુની ચિંતા થાય છે કે હવે આ મહિના દિવસથી ત્યાં ગઈ છે ને તો ઓલા બિચારા હેરાન થઈ ગયા હશે. સાચું? એ તારી વાત સાચી, પણ હવે તારે એના આહુન ઉપાધિ કરવાનું જરૂર છે. એ વાત તમારી સાચી છે, મારે શું, સાસુ બહુ બે છે ને એકબીજાના માથા ભાંગે એવું છે. હા, અને હું એક બીજી વાત હું કહું છું, તને ખબર છે? બોલો ને. આજ બાપુજી પાસા દામિની યાદ કરતા કરતા રોવા માંડ્યા હતા. હવે એ તો એમનું રોજનું નાટક છે, એટલી બધી દીકરી યાદ આવતી હોય ને તો ત્યાં આટો મારી અવાય, સસરાનું ઘર કાંઈ દૂર નથી, આ ગયા ને આ આવ્યા. એ કે કેટલા દિવસ થઈ ગયા એનો કાંઈ ફોન ન થતો ને આમ ને તેમ ને એમ કરે. મને કંઈ ફેર ન પડે, એ જે હોય તે, એનું છોડો ને. હું તમને શું કહું છું, આ બાપુજી ઓલી ગામડાની જમીન વેચવાની વાત કરતા હતા ફોનમાં, તો છે ને જમીન વેચે ને તો ભાગ લઈ લેજો. લઈ જ લેવાનો હોય ને, બરોબર. તમે બહુ ફોડા છો અશોક, આ વાત કર નાખી જમીનની તો તમને ક્યાં ખબર હતી? મને પણ તું બધું મને કહી જ દેશો ને તો મારે ક્યાં ખબર રાખવાનું. એટલે છે ને હું બાપુજીની સેવા કર્યા કરું, એટલે બાપુજીની આજુબાજુમાં ફરતી હોય ને તો મને બધી ખબર પડે કે બાપુજી શું વહીવટ ને ક્યારે કરે છે. હા, પણ ધ્યાન રાખજે હો, બાપુજીને ભલે દાઢીને વાળ ધોળા થઈ ગયા હોય પણ એનો મગજ નથી ધોળો થયો, એ ધ્યાન રાખજે. એ મને બધી ખબર છે, પણ હું તે છે ને એમના દીકરાની વહુ છું, એમ કે થોડી ખાધી જાતી હોય, હું છે ને એવો બદલો લઉં ને બધી વાતનો. અને આમ જો હું કામ કરી નાખું ને તો કોઈને ખબર એ ન પડે. તમારી બેન સાસરે ગઈ એ કોણે કર્યું? આમ તો તે જ કર્યું હોય ને. મેં જ કર્યું હતો, મેં એની સાસુને ફોન કર્યો હતો કે તમારી બલા છે ને એને અહીંયાથી લઈ જાઓ. બાપુજી સમજી જાય ને
એટલે બધું રેડી. સારું હવે મૂકો ને. આપણે શું, બાપુજી રોવે ને તો આપણે બહુ ધ્યાન નહીં દેવાનું. બાપુજી તો રડ્યા કરે. હવે તમે બેસો, હું બાપુજીને ચા આપી આવું, નતર છે ને હમણાં રાડું નાખશે મારી ઉપર. આપણે જમીન લેવાની. બાપુજી બાપુજી. હાસ આને લાવી છું ને ત્યારથી મહિનો દીથી શાંતિ છે. કોઈ કામ નથી કરવું પડતું. આ હું ભલી મારું ટીવી ભલું ને મારો મોબાઈલ ભલો. જલસે જલસા પડી ગયા છે. કામવાળી મને બેઠે બેઠી મળી ગઈ છે. કેમ છો બેન, મજામાં ને? ભાઈ બહુ દાડે દેખાડો. હું તો એકદમ મજામાં છું. તું કેમ છે? હું પણ મજામાં છું. મને એમ થઈ ગયું કે ચાલ મારી બેનની ઘરે આટો મારતો જાઉં. સારું કર્યું ભાઈ, સારું કર્યું તું આવી ગયો. આ ઘણા ટાઈમથી હું પણ તને યાદ કરતી હતી કે ભાઈ દેખાણો કેમ નહીં. કામકાજમાં પડી ગયેલો હતો. કાંઈ વાંધો નહીં, પણ હું શું કહું છું, ઘરે બધા મજામાં છે? હા બધા મજામાં છે, કોઈને કાંઈ વાંધો નથી. એ સારું. તો બેન મેં સાંભળ્યું છે કે તું તારી વહુ પર બહુ અત્યાચાર કરે છે. એ કોણે કીધું આવું બધું? આ ગામમાં વાતો થાય છે બધે. તું તારી બેનને ન ઓળખતો? તને લાગે છે પણ ગામના મોડે થોડા ગઈણા બંધાય છે ગામ વાતો કરે તો. તને લાગે છે કે તારી બેન એની વહુ પર ત્રાસ આપતી હોય? અરે ત્રાસ આપવાનો હોય તો આપુંય ખરી. જો કદાચ ભૂલ કરે ખોટું કરે તો ત્રાસ આપવો પણ પડે. પણ એ વાત સાચી છે, પણ ગામ લોકો વાતો કરે છે બધા એટલે ખોટું તો ન જ હોય એમ. હા હા ભાઈ, આપણા ઘરની આપણા કરતા છે ને ગામને વધારે પડેલી હોય નહીં. પણ ભાઈ મને કે, મેં આટલા વર્ષોમાં ક્યારે કોઈનું ખોટું કર્યું છે? કર્યું છે તે નથી કર્યું, પણ આ ગામ લોકો વાતો કરે છે. આ વહુ છે એ પણ તારી દીકરી જ છે ને. જો ભાઈ થોડી તો દબાણમાં રાખવી પડે. આ મારો દીકરો વિદેશમાં જઈને બેઠો છે, એને તો સેવાય નથી કરવી. આ બે બે વર્ષથી એના બાપના ઘરે પડી હતી, હું જઈને લઈ આવી. અને તને તો ખબર છે કે હવે મારી દિવસે દિવસે ઉંમર થાય છે, તો મારે ઘરમાં વહુ તો જોઈએ ને. એ બધું બરોબર છે, પણ ગામ વાતો કરે છે એનું શું કરવાનું? હાલ મને તારી ઉપર વિશ્વાસ છે, પણ ગામને શું કહેવા જવાનું? ગામને કંઈ કહેવા જવાની જરૂર નથી. તને તારી બેન પર વિશ્વાસ છે ને એટલે બહુ થઈ ગયું. અને ઘરના કામ કરાવવા ને કંઈ ત્રાસ ગુજારવો ન કહેવાય. કરે થોડું કામ. અને ઘરમાં કયું વધારે કામ હોય છે? હું ને એ તો હોઈએ છીએ. બસ વધારે કાંઈ નથી કરતી. સવારે ઉઠીને મારો ચા નાસ્તો બનાવે, ઘરના કચરા પોતા કરે, વાસણ કપડાં કરે, પછી જમવાના બનાવે. બીજું કાંઈ કામ નથી હોતું એને ઘર સિવાય. આ કમાઈ કમાઈને મારો દીકરો રૂપિયા મોકલે છે, એને બીજી શું જોઈએ? હા બેન, કામની ના ત્રાસની બધી વાત છોડ. ભાણિયાને અમેરિકા ગયા ઘણો સમય થઈ ગયો, તો આ વહુની ફાઇલ આતે કેમ મૂક્યું નથી હજી એને? અરે ભાઈ બધા સરકારી કામ કહેવાય, અને કાગળિયા બનાવવામાં છે ને વાર લાગે. અને મારો દીકરો ફાઇલ મૂકશે, એને લઈ જશે, અને આને ના લઈ જાય તો અહીંયા ક્યાં દુઃખી છે? પણ ઘણો ટાઈમ વહી ગયો બેન, ફાઇલ અત્યાર સુધી થોડી હોય. સરકારી કામ છે હું સમજુ છું, પણ આટલી બધો ટાઈમ થોડો લાગે એમાં. વાહ ભાઈ વાહ, તને તારા ભાણિયા પર ને તારી બેન પર વિશ્વાસ નથી. અને પેલી પાર્કે આવી છે ને ગઈકાલની, એની તને બહુ ચિંતા છે નહીં? બરોબર છે બેન, પણ મને તો એવું લાગે છે કે ભાણીઓ અહીંયા સેટલ થઈ ગયો છે તો એને ક્યાંક લગ્ન બગન નથી કરી લીધા ને અહીંયા. આ બધું શું બોલે છે ભાઈ? મારો દીકરો બીજા લગ્ન શું કામ કરે ત્યાં? અને એને ગમતું હશે, એનું કામ થશે એટલે આને બોલાવશે. તું પણ શું બધી બીજી બધી વાતો કરે છે. જો ભાઈ તને કહું, આ સમાજના મોડે છે ને આપણે ઘરના બાંધવા નથી જવાતા. ગામને તો વાતો કરવા માટે ચાર વાત જોઈએ ને કરે. અને તને ખબર છે ને મારો સ્વભાવ, હું આખા બોલી છું એટલે ખરાબ લાગું, બાકી મારા મનમાં કાંઈ ન થતું. મને તો એવું લાગે છે બેન, ભાણિયાએ અહીંયા બીજા લગ્ન જ કરી લીધા હોય તો જ આ વહુને લેવાનું આવ્યું હોય. બસ ભાઈ બસ, તું મારા દીકરાને વગોવવાના કામ નહીં કર. હવે જો આ ઘણા ટાઈમે મારા ઘરે આવ્યો છે, અને હું ઈચ્છું છું કે તું જમીને જ જાય, બરાબર? કાંઈ વાંધો નહીં, ચાલ તું રસોઈ બનાવી નાખ, હું બેઠો છું, જમીન જાઉં, બરાબર? હા હા, આ વહુ છે ને રસોઈ જ બનાવે છે. જો હું જઉં ને તો ઝટ બનશે, બાકી હાવ ઢીલી છે, કોઈ કામમાં વેતા નથી. એના મા બાપે છે ને જીભડો ચલાવવા સિવાય કાંઈ શીખવાડ્યું નથી. હો ભાઈ કાંઈ વાંધો નહીં, છોકરું કહેવાય ને. ભાઈ તને તો મારે શું કહેવું હશે. ચાલ હું શું કહું છું, હું રસોડામાં જાઉં અને જોઉં કે વહુની રસોઈ ક્યાં સુધી પહોંચી, બરાબર? કાંઈ વાંધો નહીં, ચાલ. અને જતો નહીં, ઘણા ટાઈમે આવ્યો છો, ખાઈને જ જજે. હો હા, જમીન જઈશ. એ દામિની વહુ,
આ મારી બેન જેટલી દેખાય ને એટલી ભોળી તો નથી લાગતી, પણ જે આ ગામ લોકો વાતું કરે છે ને કે વહુને ત્રાસ આપે છે, જો એ વાત સાચી હોય ને તો મારે દામિની વહુને ન્યાય તો અપાવવો જ પડશે, અને એ આજે જ. ક્યાં પહોંચી રસોઈ? રસોઈ બની ગઈ છે મમ્મીજી, અને વાસણ પણ ધોવાઈ ગયા. અચ્છા, મારી વહુએ રસોઈ બનાવી દીધી છે? વહુ બેટા, તમારા મામાજી સસરા આવ્યા છે, હા તો તમે તો દાળ ભાત શાક રોટલી જ બનાવ્યા હશે ને. મારો ભાઈ આવ્યો છે, શીરો બનાવવાનો છે, ગરમા ગરમ શીરો. હું ફટાફટ બનાવી નાખું. હા હા, ફટાફટ બનાવી નાખું. અને સાંભળ, આ ઘરમાં કપડાં ઢગલો પડ્યા છે, હે? મેં તને કીધું તું સવારે કે શાકભાજી ઢગલો લઈ આવજો. ના, તારાથી એ નહીં લવાયું ને. અને હા, બપોરના 12 વાગી ગયા ત્યાં સુધી તું રસોડામાં મમ્મી રસોઈ બનાવું છું. બેજરની રસોઈમાં અટ્ટી વાગી મને વાગે છે. હા વાગે છે. અને ખબરદાર, જો કોઈ વાત મારા ભાઈના કાન સુધી પહોંચી છે ને તો તારું તો છે ને જડબું તોડી ને હાથમાં આપી દઈશ. સમજી ગઈ? મારો ભાઈ આવ્યો છે એટલે દાળ ભાત શાક રોટલી નહીં, મારો ભાઈ છે ને દાળ ભાત શાક શીરો પૂરી ખાશે. એટલે શીરો અને પૂરી બે ફટાફટ બનવા જોઈએ, અને એ પહેલાં મારા ભાઈ માટે ચા અને નાસ્તો તૈયાર કરીને લઈ આવું. હા સમજી? એકલામાં કામ કરતા જોર આવે છે. અને મને કીધું મારા ભાઈએ, મને એમ કીધું કે ગામમાં એમ વાત ચાલે છે કે હું મારી વહુને ત્રાસ આપું છું. મારી વહુને ત્રાસ આપું છું? કયો ત્રાસ મેં તને આપ્યો? કઈ નથી કીધું ને. તો બસ હવે ચૂપચાપ કામ કરવા માંડ. અને જો મારો ભાઈ છે ને બહુ ફોડો છે, એટલે એની સામે રોટલું મોડું લઈને તો આવતી જ નહીં. હા, આ તારું મોડું છે ને સીધું હસતું હસાવતું લઈને આવશે. હા સમજી ગઈ? હા બસ આમ જ આસુ લુસી રાખજે. વાહ બેન વાહ, જોયો તારો પ્રેમ અને લાગણી તારા વહુ પ્રત્યે. આ ત્રાસ નથી તો બીજું શું છે? અને આ તો પ્રેમનો વરસાદ વરસાવી રહી છે તું એના પર. ભાઈ તારી કઈ ભૂલ થાય છે? આ તો વહુને જરા આંખમાં મરચું પડી ગયું હતું ને એટલે રડી, બીજું કઈ નથી. મેં અહીંયા બહારથી બધું જોઈ લીધું છે બેન, તું કેટલો એને ત્રાસ આપે છે. ગામના લોકો પર મને વિશ્વાસ નહોતો, મને એમ હતું કે મારી બેન આ વસ્તુ નહીં કરતી હોય, પણ મેં બધું જોઈને જ આવ્યો છું, પછી જ અંદર આવ્યો રસોડામાં. ભાઈ આ તો થોડુંક ના સમજણ હોય ને એને એટલે હું સમજાવતી હતી, બીજું કંઈ નહીં હતું. નહીં દામિની બહુ? હા મામાજી, મમ્મી તો મારું બહુ ધ્યાન રાખે છે. દામિની બહુ તમે ખોટું બોલો છો, મેં બધું જોઈને આવ્યો છું. ના મામા, તમારી ભૂલ થઈ રહી છે, મમ્મી સાચે જ મારું બહુ ધ્યાન રાખે છે. હા ભાઈ, હું તો એનું બહુ ધ્યાન રાખું છું, ક્યારેય એને કોઈ ટપલી પણ નથી મારતી. અને તું એમ કહે છે કે હું વહુને હેરાન કરું છું, એવું ક્યારે બને જ નહીં ને ભાઈ. તારી આંખે જોયેલું ખોટું હશે. બધું જોઈને આવ્યો છો રીચા, હવે તું તારું છે ને છુપાવ નહીં, અને તમે પણ ખોટું નહીં બોલો. ના મામા, આ તો મને બસ સહન કરવાની પણ એક હદ હોય છે, આટલો બધો અત્યાચાર સહન નહીં કરવો જોઈએ. અરે ભાઈ હું કહું છું ને. બસ બેન, તું ખોટી છે એ સાબિત થઈ ગયું છે, હું ખોટાનો ક્યારેય સાથ નહીં આપું, પછી એ ભલે મારી બેન કેમ ના હોય. અને દામિની વહુને હું ન્યાય અપાવીશ, આજે જ હું અત્યારે એના પપ્પાની ઘરે લઈને જાઉં છું. જો તારો દીકરો 2 વર્ષથી એને સંભાળી ના શકતો હોય ને તો હું એને ન્યાય પણ અપાવીશ અને છૂટાછેડા પણ અપાવીશ. ચાલો દામિની તમારા પપ્પાની ઘરે.
ભાઈને ખબર પડી ગઈ. ખરેખર મારાથી થઈ તો ખોટું જ ગયું. હવે ભાઈ ધામિનીને ન્યાય અપાવીને જ રહેશે, કારણ કે મારો ભાઈ સત્યવાદી છે અને એ ક્યારેય ખોટાનો સાથ નહીં આપે. બાપુજી, જો મારે તારી કોઈ વાત સાંભળવાની જ થતી. બાપુજી બાપુજી કરતો, બાપુજીને એ કંઈ કામ કરશો તો? તમારે હવે એક કામ કરવાનું બાકી છે, પછી છે ને તમે કહો ને એ હું બધાય કામ કરી. આ જમીન વેચવાની છે ને એનું બધું આમ થી આમ થઈ જાય, પછી તમે કહો ને એમ જ હું કરી. એનું આમ થી આમ થઈ જાય એટલે હું છે ને ઠંડ ઠંડ ગોપાલ ઘંટડી વગાડતો થઈ જાઉં. અરે ક્યાં અમારે દામિની બેટા, અત્યારે અચાનક આમ તો સંજયભાઈ, આમ તમે મારી દીકરીને અત્યારે અહીંયા લઈને આવ્યા છો તો એના સાસુ ક્યાં છે? એના સાસુ એટલે કે મારા મોટા બેન, એને તમારી દીકરી ઉપર એટલો ત્રાસ ગુજાર્યો છે મેં જોયું એટલે મારાથી ન રહેવાયું. આ તમે શું વાત કરો છો બેટા? દામિની, તારી નારાજગી હતી તારી સાસરીમાં ફરી પાછા જવાની, પણ અમને લેશ માત્ર પણ એ ખબર નહોતી કે તારી સાસુ આટલી નઠારી છે ને તારા પર આટલો ત્રાસ ગુજારે છે. એટલે જ તો હું વારે વારે ના પાડતી હતી કે નથી જવું મને ઘરમાં, નથી જવું. પણ બેન, દીકરી તો હારે ઝારી લાગે ને. વાંધો નહીં ભાઈ, તને હું નડતી હોય ને પાછી જતી રહીશ, ત્યાંથી ફક્ત હવે મારી લાશ જ આવશે. લાશ બાશ નહીં તો બધું આ નાટક છે બરોબર. અને તમને હું કહું છું કે આ તમે હવે અહીંયા મૂકવા આવ્યા છો ને તો અહીંયા અમારે અહીંયા મહાભારત ચાલુ થાય. મારી વાત સાંભળો ભાઈ, મારી બેન છે ને એની સાસુ એની ઉપર એટલો ત્રાસ ગુજારતી હતી અને એને નોકરાણીની જેમ કામ કરાવતી હતી, કોઈની દીકરીને આટલી હેરાન ના થાય એટલા માટે હું અહીંયા લઈને આવ્યો છું. એ મરી જાય ને તો અમે એના નામનું નાઈ નાખશું, પણ તમે છે ને આ વાતમાં પડવામાં બરાબર બોલો તો હે હે કઈ ભાન છે ને? મારી દીકરી છે, કદાચ તું એને બેન ન માનતો હોય ને તો ન માન. બેન વિશે આવું ન બોલાય ભાઈ, એ તમારી બેન જ છે. બેટા, આ તારા મામાજી થાય છે ને, હે હવે મારે કોઈ પુરાવાની જરૂર નથી બેટા. જ્યારે એક સગો ભાઈ તારી સાસુનો એને એના મોઢે જુબાની આપતો હોય ને ત્યારે કોઈ જજમેન્ટના કે બીજા કોઈ પુરાવાની જરૂર નથી રહેતી બેટા. સંજયભાઈ, સારું કર્યું તમે તમે મારી દીકરીને છે ને કારાગારમાંથી છોડાવી છે. બસ અમને તો એમ હતું કે અમારી દીકરી વિદેશ જાય એના ભરથાર સાથે એના સપનાઓ સાકાર કરે, એ ભણી ગણી છે એનું જીવન ત્યાં જઈને પોતે ગુજારે, ખૂબ નામના કરે પરિવારની. નહીં, એના નસીબમાં કદાચ વિદેશના રોટલા નહીં લેખા હોય. તમારી આશામાં મારું શું? મારી જિંદગી તો બરબાદ થઈ ગઈ ને પપ્પા. હા બેટા, તારા બાપને જે સજા દેવી હોય ને એ તું દઈ શકીશ. ના, હવે આની કોઈ સજા નથી, આ સજા તો મારે જ ભોગવવાની છે. સજા તમારે નથી ભોગવવાની, સજા તો મારી બેન અને ભાણીઓ ભોગવશે. હું એને સજા અપાવીને જ રહીશ, છૂટાછેડા હું જ કરાવી દઈશ, અને મારે કોર્ટમાં જબાની આપવી પડે ને તો હું આપી દઈશ. સંજયભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. પણ પપ્પા, એનો શું મતલબ? હું તો આ ઘરમાં પાછી આવીશ ને, અને તમને ખબર છે ને કે પાછી આવેલી દીકરીની
કેટલી બદનામી થઈ છે. ના દીકરા, એવું કાંઈ નથી હોતું. બાપના ઘરે દીકરીઓ છે ને જિંદગી કાઢી આગે, સમાજને જે કહેવું હોય ને કહે. પણ તારો બાપ હજી બેઠો છે બેટા, તને આ ઘરમાં છે ને ઉની આંચ નહીં આવવા દઉં હું. મારા કારણે સમાજમાં તમારું નામ ડૂબજે ને કે દીકરી પાછી આવી ગઈ. અત્યાર સુધી તો બધા બોલતા જ હતા કે લગ્નને 2 વર્ષ થઈ ગયા, પણ હજુ પિયરમાં જ છે. બસ બેટા, આ તો તારું ભવિષ્ય છે ને. અમે અમારી લાયકાત કરતા છે ને મોટા સપનાઓ જોઈ લીધા કે અમારું સંતાન વિદેશમાં જઈને ખૂબ સુખી થાય, ડોલરિયા પ્રદેશમાં એના સપનાઓ સાકાર થાય. મિત્રો, મારી તમને પણ એટલે કે જાહેર જનતાને એક અપીલ છે કે પોતાના સંતાનના સુખ માટે થઈને તમે કદાચ વિદેશી મૂર્તિઓ શોધો અથવા કોઈ વિદેશી યુવતીને શોધો, ત્યારે આપણે લાગણીના વેશમાં આવીને કે પછી વચ્ચે સંબંધ કરાવનાર વ્યક્તિના દબાણમાં આવીને વિદેશમાં એ વ્યક્તિનું સ્ટેટસ શું છે, એની પરિસ્થિતિ શું છે, એ કંઈ ચકાસતા નથી. અને આપણો દીકરો કે દીકરીના એની સાથે લગ્ન કરાવી દઈએ છીએ. પણ આ કંઈ આપણો દેશ થોડો છે, આ તો વિદેશ છે, એના કાયદાઓ અલગ છે, અને એની પાછળ પાછળ અને આપણે મોહમાં આવીને વિદેશના મૂર્તિઓ સાથે દીકરીઓના લગ્ન કરાવી દઈએ છીએ. અને ત્યારે મારી જેમ કે કેટલાય બાપની વેદના એની દીકરીઓના દુઃખના કારણે વધી જતી હોય છે. મારી તમને એક જ વિનંતી છે કે વધુ પડતા મોહમાં ન આવતા. દીકરો કે દીકરી તમે પસંદ કરો ને સંબંધ બાબતમાં, તો એના કાગળિયા ભારતની એલચીમાં અથવા કોઈ સારા એજન્ટ પાસે ચેક કરાવી લેજો. રખે ને કદાચ એ કોઈ પ્રપંચ કરતા હોય, ખોટું કરતા હોય, તો આપણને ખ્યાલ આવે. કારણ કે માણસ દાનને જુદા, એના મન જુદા, જેની સંસ્કૃતિ નોખી છે. કદાચ એ દીકરો કે દીકરી મા બાપના દબાણને કારણે ભારતની દીકરીઓ સાથે લગ્ન કરતા હોય, પણ ખરા દિલથી નહીં. કદાચ એને જ કારણે અહીંયા કઈ કેટલીય દીકરીઓ લગ્ન પછી ભારતમાં ને ભારતમાં રહી જતી હોય છે, અને એનું સપનાઓ ચૂર ચૂર થઈ જતા હોય છે. આવું ન થાય ને એની કાળજી રાખજો તમે. મારી તમને એટલી જ વિનંતી છે, એટલી જ વિનંતી છે.